પૂરો કરી અને ગામમાં વેલ્ડિંગ બંધાવા ગયો, ચપેડી બંધાવા ગયો, પછી આવી અને વ્યારું કરીને પાછા આપણે જતા ભાગુઆ દિવાળીમાં રાત આપવા, કારણ કે ગાડી ને વીજ ને બહુ થતું હતું. એમ હતું રાતથી વરસાદ આવી જાય ને તો આપણે ધોખાવાળી વવાની ના આમાં રાપે નહીં હાલે. એટલે મેં કીધું રાપ આપણે આપી આવી જેટલા માલ એટલે આમ એટલે સાડા 12 વાગ્યા સુધી રાતે રાપ આપતા હતા. પછી રેડું આવી ગયું ને એક કટકામાં રાપે હાલી ગઈ હતી, પછી રેડું આવી ગયું, બહુ વરસાદ નહીં થયો. હા ટૂંકમાં ટ્રેક્ટર બંધ થઈ ગયું હતું ને ટાયરોમાં લૂંદા થતો ને એવું રેડું હતું, અમારે તો હાલી જ ગયું હતું. જોકે એક કટકામાં બસ થાકી ગયા સમજ્યું, હવે બસ છે રેડું આવી ગયું. એટલે બહુ બહારથી બોલતી હતી રાઈતની, આમાં એમ એક નહીં બહુ ગાજે હાકતા હતા. લાજ બાપુ હોવાનો ફોન ગયા હા જોખે, હવે એક જ વાવવાનો હોય, બાકી એનો આગળ ફોન એવો છે કે બહુ એ વખત વરસાદ છે નહીં હોવા હે. એટલે આપણે સૌથી પહેલાં તો દવા ભરવાની અકણમાં, પછી બધો લબાસો ટ્રોલીમાં ભરવાનું છે. હાથીનું આપણું હું સાંજે ભાગવારી વાળી છોડી એટલે એ નથી ભરવાનું થાય. આજે બાપુ આવી ગયા ફટાફટ દવા ભેરવી લઈ અને બધો લબાઈ ટ્રોલીમાં ભર લઈને પછી જાય ધોખે. હવે ફાળા થયા હોય બિયારણ ને ઉણ એ બધું આપણે અહીંયા ભરી દીધું હે. હવે ગોલું હાથીડું આપણે ભાગવારી વાળીમાં હે. અને કાલની તારીખમાં આપણે લગભગ ટેક્ટરી લગભગ 14 કલાક ઉપર આવી, 8:30 વાગે ચાલુ કરી દીધી, પછી 12:30 વાગે આપણે બંધ કરી દીધું. અહીંયા વેલ્ડિંગ કરાવી એવું આંધી પછી એ કરાવી ખાઈ સીધો રાખા કરો યોગ્ય તો. હવે અમે યાદ કરી લેજો પછી ભૂલાઈ જશે તો પછી 5 કિલોમીટર થાય અમારે ધોખો. એટલે પાછો ધક્કો ખાવો બહુ વહેમો લાગે, ખોટી બહુ થઈ જાય. એટલે જ્યાં શાહનો કાંટો સડાવી સરખું યાદ કરી કોઈ સાટા બાટા આવે તો બી થાકવાની કાગળ ને બધી વ્યવસ્થા બધી કરી જવી પડે અહીંથી, નકર પછી થાય ભગાણ પડે. અહીંયા જો આ કટકામાં કાલ રાતે આપણે હે ને રાપાઈ હતી, હમણાં ન થાય કહો ખાલી રાપ જાય કીધી, કારણ કે આમાં ખડ ઝીણું ઝીણું બહુ થાય. એટલે એ હાથીડું આપણે 90ની રાપ ફીટ કરાવી લીમનામાં રાખી દીધી હતી, રસ્તામાં નીકળે નહીં ને ઘેર નતા લઈ ગયા. લીમનામાં આખે આખો હાથી પૂરી દીધો ટોલીમાં. કાં મોટા મોટો કેમ બોલતો નથી ગરમી થાય? ઉકરાટ ઉકરાટ કાલ એવો થયો ને. હવે આજનો દિન ભીડ છે ધોખે હે ને વાવણું રાપ થઈ ગયું, પછી આપણે આમાં એક રાપ આખવાનું બાકી છે. વરસાદ નહીં આવે તો આજનો દિન ભીડ છે. કાલે નામી ખાઈ છે ચીડી ને આજે આજ ટૂંકમાં લીડ વાળું પલા વાળું. આપણે ધોખાવાળી ફૂગી હોય હે અને એમાં વડા બાપાએ જો વાવી લીધું કાલને વાવતા હતા, હવે દિનેશભાઈને વાવવાનું હે મોટા ટ્રેક્ટરથી. એની એવા ઓઈણી લઈ લીધી ને કંઈ એનું મારે જ વાવવું પડે એટલે પીડી બી પડતી હોય. એની એવા ઓઈણી લીધી ઓરો જડી જાય અને મોટો હજી આવ્યો નહીં બપોરાળી આવવાનો હોય. ત્યાં બધું ઉતાર્યો મેં બે જણા એવી મારો કાં નીકળી ગયો ને મારા તો હા વારો કાઢી લીધો.
ਇਹ ਹਾਂਜੀ ਸਰ ਟਾਈ ਵਤਨ ਹਾਲੀ ਨਹੀਂ ਗਈ ਲੈਣ ਤੀਰ ਜ਼ੀਰੋ ਕਾ ਤੇ ਸਾਲ ਮੋਕ ਤਾਂ ਆਈ ਜੇ ਥੋੜੀ ਕੋਈ ਰੋਟਲਾ ਮੋਟਲਾ ਬਣੀ ਹੈ ਪਹਿਲਾਂ ਕੇ ਪਲਾਨ ਨਾ ਤੇ ਰੋਟਲਾ ਲਈ ਆਵਾ ਨਾ ਮੋਕਰਾ ਨਾ ਮੋੜ ਬਹੁਤ ਸਹੀ ਹੋਵਾ ਬਸ ਇਹ ਉੱਪਰ ਮਾਨ ਭਵਾਈ ਹੈ ਰਾਤ ਨਹੀਂ ਬਰੀ ਕੋ ਪਰਾ ਕਰੇ ਨਾ ਕੀ ਪਰਸਤ ਨਹੀਂ ਆਵੇ ਤੋ ਆਇਆ ਹੀ ਵਰਸਲ શ્રી ગણેશ કરી નાખે છેલ્લી વાળી રક્ષાનો કાંટો સલાવે કા કાંટો મારી પછી સ્લેપ મારી ઉપાધિ ની પાછી વવાઈ જાય ત્યાં સુધી તમે ડબાઈ દેવા વાળા બે ત્રણ જણા હોય એટલે એ તો પૂરો ખાઈ લે આપડે પછી વેરું ના આવે બોલો થઈ ગયો દી એની કલાક લાલો મોટો ભાઈ આવી ગયો આટલા વાવડી તું ભાઈ આવ્યો વાવણું કઈક આવું થાય ખરા ભારે છે જાય ને મજા જ આવે રમતું જાય ટ્રેક્ટર આવું આ બધું સંજયભાઈ મૂકી દીધું મોટું ટ્રેક્ટર મેસી પાયા બાપા સંજયભાઈ મંડાણા હથવારો પુરાવ્યો મને મતું બધા વાવી ગયા છે પણ છે લ્યો આપણે હથવારો છે સારી મોટા ટ્રેક્ટર હુઈ રાલે હાલો સા પી લઈ શું કે મોટો આવે ને હુઈ હુઈ રો ઓલા હવે ખબર પડી હુઈ કેમ કે હુઈ નો ગાટો હે ને આમ સીધો હોય એટલે ગોલીજી માં હાલે
દાતા આમ હે ને ધૂળ પરી પડતી જાય સોય મારે. હા થગે સા આજ મેં આવી જા મિત્રો. હે મેં આવી જા આજ ફર્મ ધગે કાલે તું એમ કેતો હતો કાલે આવતા આવતા રહી ગયા ફર્મો ધકતો હોય તો સા નહીં ધકતો હોય કાલ ભાઈ જરા ખાટું રહી ગયા. એ તો તમે આવ્યા ને કે વાવણ કરે એટલે શું આવે પણ દીરીકવામાં દીધ્યું ને પછી તું એમ કીધા હાઈવાની ના ના એમ ના તો હવે વાવ્યા છે બી છૂટા છે નઈ એવું કઈ હોય ને જાણે જાણે વસુંધરા જાણે મારો નાથી એમ કઈ કેવા છે પણ આપડે બહુ આવ્યા નઈ મોટો હે બેઠો બેઠો જાણે દેવી ભાઈ જાણે હવે ભગવાન વાવી તો દીધા બાપુ કે બી નથી પડ્યા બી નથી પડ્યા મલક પડી ગયા ખુબ પડ્યા બી હવે એની કામ ખારસીન કરે કેટલા કોઈ થાય દવા વાળા બી એ તો ડબ્બો કદી હોય થાય હજી આમાં જો એમાં રહી ગયા ને ખાવા બધું સોંપવું જો હે તો હવે ખાઈ ના પાકવી ત્યાં ઘણી વાતાવરણ સાયું વાદળ સાયું હતું ને હવે આવતું આવતું પડ્યું પવન જરાય નથી વાવણું કરવાની મજા ખરેખર અહીંયા જઈ ગયો એક જરાય ટેકટી ખુશ એ નહીં અને હાવ ટૂંકમાં ફ્રી પીડી જતી હોય અમારે રાખવાની મજા બહુ આવે છે કારણ કે આમાં જયારે સિલા બેઠા ના હોય ને એટલે હેરખું હાલે નક ત્રણે ભાગું હાલે એક વધારે ફાવે એક ઓછું ફાવે અને ઘણા નહીં થતો ને કે વાળીને આમ ધોખો કેમ પણ અમુક અમુક એરિયા વાઈઝ હોય ને અમે જોઈએ રહી કરાર કહેવાય આ ધોખાવાળી કહેવાય હવે કેમ ધોખા કહેવાય મને નથી ખબર મારા બાપને નથી ખબર કેમ ધોખા કહેવાય નહીં ટૂંકમાં વર્ષો જૂનું એમને એમ કહેવાય જ છે આ ધોખાવાળી વિસ્તાર ધોખાવાળી હવે કર લે બપોરા ક્યાં પાથરો સાંજે મકાન ઉપર ધ્રાબો કરેલો નથી હવે ફાટી ગયા પીધિયા ની હું બધું દે હાલો હાથ પગ ધોવા માટે પાણી હિસાઈ રહ્યું છે પાણી ઘેરથી લેવા પણ મીઠું લેવા પીવાનું એના હાથ પગ ન ધોવે ના એના કર સ્થિર હારી જાય આ મોરું હે બહુ ખારું નથી જરા ખારા જેવું છે એમ બહુ નથી બહુ નથી પીવામાં હાલે નાવાનું મન થાય હું તો પછી કાલે રાતે 12:30 વાગે આવ્યો હા ગરમી રેપ્યુક થઈ ગયો હતો એમ થાય પાણી દુબા કેવા છે ઊંડું પાણી અંદર શ્વાસ નથી લેવાતો હાલ પવન પડી ગયો વાં જાવું ભતવાને લઈને જાય કઈક મજા આવે મજા આવે છે અમને ઘર માં મોટું બધું તરાવડું બનાવેલ છે અત્યારે ખાલી છે અને ભાઈ સુમા હામાજી આમાં નાવાની મજા આવે નેક્સ્ટ લેવલની બહુ જબર વધારે 18-19 ફૂટ ઊંડું છે પાણી બહુ જાજુ મળી જાય એમાં 10 મિનિટ ત્યાં ફેરવે પણ નીકળી નથી તો ક્યાં બેરવું કારણ કે બપોર વેરાનો હોય ને તડકો સૂરજ માથે હોય એટલે સાંજે જોઈ એવો નથી આવતો બાપુને કીધું કાંઈ સાંઈ હશે તમે પૂગી એવા પ્લાન કરી કીમનું બેહવું કીમને મોઢે બેહીને બેહવું નહીં કેમ બેહવાનું છે પાંગે જ કરો નહીં છે હાલો ન્યા લઈ લઈએ હાલો હાલો રૂંઢા થઈ જાય તો પછી ઉપાધિ નહીં આમાં આમાં જ રહેવું
હવે બતાવ ખોલો કઈ નકા પછી બતાવું શું છે બપોરામાં. બપોરામાં હે મગનું શાક ને રોટલી અને ડુંગળી મોરે મોટો જમાવટ લઈ જવાનું છે. લીંબુ ડુંગળી ને છાશ ને ચટણી છે. વાયરી ચટણી છે, શાક છે, મગનું જ છે ને. હાલો તો તડબડાટી બોલાવી નથી કા. હલો મિત્રો, ખાઈ લીધું પી લીધું હોય ને દોઢ વાગી ગયો હોય થોડોક આરામ થયો 10-15 મિનિટ. હવે છે ને આપણે ઉહીની ટોલીમાં ચડાવી લઈને તને 3-4 જણા થઈને પછી તમારે બેને કંઈ કામ હોય તો શું આવે, કંઈ કામ છે નહીં જે જવા દો દઈને રહેવાનું છે. લાઇટ હશે ને આવી ગઈ આપણે લગભગ 36 કલાક પછી લાઇટ આવી કાલ સાંજે આવી પરમદીની સવારે નથી એટલે એ કંઈ ઉપાધી જેવું છે નહીં. હવે આજે આજે તો આપણે વોશિંગ મશીનનું અનબોક્સિંગ કરવાનું છે. પછી ઘમડવા માંડી હમાર ને રપટો ને બધું ભેગું પટપટાટી ખોલી 1.5 કલાક થાય. ફટાફટ ટોલી જોડી અને આપડે કટકા માંડી નું કામ પૂરું થઈ જાય. કાંઈ થાક તો જુલમ છે, ઘાટો છે હવે નક્કી આવવાનું. પવન બહુ છે આપડે ખાલી જોવા ખૂણો વાકું સુકું બહુ એટલે વાર બહુ લાગી ગયો ત્યાં. પકોડા જીવું, સમોસા જીવું, આ પાસે પટ્ટામાં ભારે જાતું જો નથી પટપટાટી બળતી જાય. બાતું હજી મોજમાં ખરી પીઓ ફેરો થતા શું છે આ કોઈ પસવાડાનું પતી ગયા પસવાડું બગડી છે બેસતું નથી. એ સાટા પડે ને કેવી મજા આવે. ઝડપ કરજો એમ કે આઈસ્ક્રીમ ખાઈ લીધી ને હવે જોયા જેવી થાય કારણ કે હું હોય ને હાવ વાહે ઉભો એટલે
બાપુ આખી ને મોટો ભાઈ વાહે ઉભી દી જતા આપણે ખેલ થાય કેવું કાલે જોઈ જ રાખે. પછી આપણે એને વિડીયો લાંબો થઈ જાય એટલે એ સેલો સીન જોઈ લઈને પછી વિડીયો કરી નાખે પૂરો. કારણ કે હજી બે વિડીયોનું એડિટિંગ બાકી છે, તમને તો ખબર ના હોય. અને પહેલાંનો વિડીયો હતો ને એનું એડિટિંગ હવે થાય એટલે વિડીયોનો ટાઈમ ફેરફાર થઈ ગયો હે. કારણ કે ટાઈમ જ નથી મળે એમ એડિટ કરવાનો. તો જોઈ બાપુ ને મોટો કેવું ગાકે. આગળ આપણે ઓલા મોર પગા વિખોડીયા કઈ અમે ભણાઈને મોર પગા કે એ છે રાત ને વાંખે પાંચ અમાર જઈને જાય છે સૌથ સ્પીડ. હા હવે મેળી આવ્યું બાપુ ને હે ને ક્લેજ નું જજમેન્ટ નથી આવતું એટલે બરબારો મૂકી દે ને જીત મારે. વાહ ભાઈ વાહ. કોણ હે લોક? કહાં સે આતે હૈ? હાઇડ્રોલિક પકડી રાખવી પડે. હા તમે મૂકીને એમ ન મેળ ખાઈ જા વાંધો આવે પછી કે લઈ લો તું લઈ લો તું લઈ લે એમ કરી નાખે એટલે પછી મારે જ આખવું પડે. શીખી જાય ને તો મને પોળો જડે પોળો જડી જાય. હા જો નહીં કોઈ સાહમાં ઉતરી ગયો ડેક્ટર. પૂરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો.